तो साथ एक महत्वपूर्ण समाचार के ज्या दाहोद में जे समग्र घटना बनी हती, दाहोद में ज्या युवक युवती ने मार मारवाना केस मामले हवे जे महत्वपूर्ण अपडेट मिली रहा छे। आ समग्र मामले पोलिस वडाना आदेश बाद हवे गुनो दाखल करवामां आव्यो छे। घणा समयथी रझलપાટ હતી અને નહોતો કરવામાં આવી રહ્યો, જ્યાં મહિલાના પતિ સહિત એક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। યુવક યુવતીના માર મારવાના કેસ મામલે લોકોએ કાયદો હાથમાં લીધો। અહીં યુવક યુવતીને ઢોર માર મારવામાં આવ્યો। કાળિયા ગામે પરિણીતાને અન્ય યુવક સાથે પ્રેમ થયો અને બાદમાં બંનેને મળી સજા। પરિણીતાને પ્રેમી ભગાડી ગયો અને ગામ લોકો તેને પકડી લાવ્યા। લોકોએ બંનેને પકડી જાહેરમાં ઢોર માર માર્યો। પહેલા તો પરિણીતાએ પોતે કરેલા ગુનાની માફી માંગવામાં આવી। યુવતીએ પહેરેલું મંગળસૂત્ર ખેંચી લેવાયું। યુવતીને બાદમાં લાકડીથી ફટકારવામાં આવી। કાયદાનો કોઈ ડર ન હોય તેમાં યુવતીને ત્યાં હાજર લોકોએ લાકડીથી ફટકારી। બાદમાં વારો આવ્યો યુવકનો, જ્યાં કાળિયા ગામના સ્થાનિકોએ અમાનવીય વ્યવહારની તમામ હદો વટાવી નાખી। પ્રેમીને સંપૂર્ણ નગ્ન કરવામાં આવ્યો। બાદમાં તેને લાકડીએ ફટકારવામાં આવ્યો। આ સમયે મોટી સંખ્યામાં લોકો અહીં હાજર હતા। સમગ્ર ઘટનાનું દ્રશ્ય જોતા એવું લાગ્યું કે લોકોને પોલીસની કોઈ બીક નથી। આ ગાંધીનું ગુજરાત નહીં પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ વચ્ચે આવી ગયા હોય તેમ યુવક યુવતીને બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યા। जो भोका जो सुबह।